હેલો સ્ટુડન્ટ્સ, તો આજે જે આપણે વાત કરવાની છે એ વાત કરવાની છે 11th સ્ટાન્ડર્ડના ચેપ્ટરની, અને નામ છે તરલનું મિકેનિક્સ. બરાબર, હવે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ ઓછા ટાઈમમાં ઇફેક્ટિવ વર્ક કરી શકીએ એવી જ વસ્તુની ચર્ચા કરશું. તો મેજોરિટી આપણે એવું કરશું કે કોઈ પણ કન્સેપ્ટ હોય એના ક્વેશ્ચન કેવા પૂછાય છે, અને તમે એને બહુ ઓછા ટાઈમમાં કઈ રીતે જે ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકો છો. બરાબર, તો ચલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર તમારું 11th સ્ટાન્ડર્ડનું 10, કે જેનું નામ છે તરલનું મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ, તમે કન્સિડર કરી શકો. બરાબર, ચલો પહેલો જે કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ હું કંઈક આ રીતે કન્સિડર કરું છું. કન્સેપ્ટ નંબર 1, માની લો કે આપણે એવું એઝ્યુમ કરીએ કે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એક છે એ પાત્ર છે. બરાબર, એઝ એ એક્ઝામ્પલ ચલો આપણી પાસે એક પાત્ર છે, એની અંદર બે અલગ અલગ તમે લિક્વિડ રાખેલા છે. માની લો કે આ તમારું એક પાત્ર છે, જબરજસ્ત એવું. બરાબર, એની અંદર તમે બે અલગ અલગ લેયર છે, લિક્વિડ જ છે, બંનેમાં શું છે ભાઈ, લિક્વિડ જ છે. બરાબર, પહેલા લેયરનું નામ તમે કન્સિડર કરો તો એમ એન છે, અને બીજા લેયરનું નામ છે એ એન ઓ છે. હવે બંને લિક્વિડ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ છે, અહીંયા કંઈક અલગ લિક્વિડ રહેલું છે. બરાબર છે, આ જગ્યાએ, અને અહીંયા નીચેની જો પોર્શન છે એ નીચેના પોર્શનમાં પણ વિદ્યાર્થી મિત્રો કંઈક અલગ લિક્વિડ રહેલું છે. અચ્છા, હવે લિક્વિડ અલગ હશે તો એનો મતલબ એની ઘનતા પણ કેવી હશે, અલગ. એનો સંબંધ કંઈક આવો આપેલો છે કે આની ઘનતા તમે જો રો વન કહેતા હોય ને, તો આની ઘનતા એના કરતાં ડબલ છે, એટલે આની ઘનતા હું કન્સિડર કરીશ 2 રો 1. બરાબર, હવે આ બંને જે ઊંચાઈ છે એ સરખી આપેલી છે, આની જે ઊંચાઈ છે એ પણ વિદ્યાર્થી મિત્રો 5 મીટર તમને આપેલી છે, અને આ જગ્યાએ તમે જે ઊંચાઈ કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને 5 મીટર આપેલી છે. મેળવવાનું શું છે? તો કે મેળવવાનું એવું છે કે આ જે પોર્શન છે ને, આટલો આ દિવાલનો આ જે પોર્શન છે ને, ત્યાં લાગતું બળ F1 છે. આમ તો સરેરાશ બળ કહેશું, કારણ કે સાઈડ વોલ ઉપર છે, અને આ જગ્યાએ જે લાગતું બળ છે એ F2 છે. તો એ બંનેનો ગુણોત્તર મેળવવાનો છે. હવે જો અહીંયા બળ માટે વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ આપણી પાસે રિલેશન છે કે દબાણ બરાબર શું થશે, બળના છેદમાં ક્ષેત્રફળ. તો જે બળ છે, બરાબર છે, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. તો અહીંયા દબાણ થશે P1, ઉપરના પોર્શનમાં છે એ, અને ક્ષેત્રફળ જે સાઈડ વોલ છે એનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે જ્યાં તમને બળ લાગે છે એ જેટલું છે. આ બંનેની ઊંચાઈ સરખી છે એટલે આ આ આ દિવાલનું ક્ષેત્રફળ એ જેટલું થશે. અહીંયા દબાણ જે લાગશે ને વિદ્યાર્થી મિત્રો એ અલગ હશે, પણ આનું ક્ષેત્રફળ તો તમે કન્સિડર કરશો, આડછેદનું એ કેટલું હશે એ જેટલું જ હશે. હવે આપણે ખાસ એ જોવાનું છે કે આ દબાણ કેટલું થશે. તો જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એ જ ઊંચાઈનો પ્રવાહીનો સ્તંભ હોય તો ત્યાં દબાણ કેટલું હોય, રો ઇન્ટુ જી ઇન્ટુ એચ. જી એટલે ગુરુત્વ પ્રવેગ, રો એટલે એની જે દ્રવ્ય છે એની ઘનતા, અને એચ એટલે ઊંચાઈ. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો તળિયે, ખાસ ધ્યાન રાખજો, તળિયે તમારે દબાણ મેળવવું હોય, આ તળિયે, તો તળિયે જે સમીકરણ થશે ને થશે રો ઇન્ટુ જી ઇન્ટુ એચ. પણ સાઈડમાં હોય ને, સાઈડમાં જે લાગશે ને દબાણ, એ સરેરાશ કહેવાય, અને એ તમારે લેવાનું હોય એના કરતા બીજા ભાગનું, તળિયે જે લાગતું હોય એના કરતા અડધું અહીંયા લાગે. તો અહીંયા મારે સાઈડ વોલમાં જ કન્સિડર કરવું છે, ડન. તો અહીંયા હું એ દબાણ કેટલું કરીશ, ચલો જીને રો 1, જી અને એચ એટલે અહીંની ઊંચાઈ, ડન, અને એના છેદમાં કેટલા, 2 કરીશ, ગુણાકારમાં એ તો છે જ. અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા આ પોર્શન છે ને ત્યાં 2 દબાણ લાગશે. એક તો આ ઉપરના પોર્શનનું આખું દબાણ લાગે, રાઈટ, ઉપરના પોર્શનનું આખું દબાણ લાગે આના ઉપર. તો ઈ કેટલું હશે, તો ઈ હશે રો 1 જી ઇન્ટુ એચ, અને આટલા પોર્શન, આ પોર્શનનું સાઈડમાં દબાણ લાગે, તો ઈ સરેરાશ દબાણ કન્સિડર કરવાનું મેં કીધું એમ. તો સાઈડમાં આટલાને લીધે સાઈડમાં કેટલું લાગશે, તો કે રો 2 પછી જી એચ ના છેદમાં 2. પણ ઊંચાઈ સરખી છે એટલે બે જગ્યાએ છે, પણ અહીંયા જો આની એચ છે, એ બેયનો કેવો વાળો સરવાળો આવશે, અને આડ છેદનું ક્ષેત્રફળ તો કેટલું છે વિદ્યાર્થી મિત્રો, એ જ છે. તો જુઓ, તો અહીંયા હું શું લખીશ, રો 1 જી એચ, ડન. હવે અહીંયા તમે હકીકતમાં રો 2 છે એની જગ્યાએ શું આવશે, તો કે 2 રો 1 જી એચ ડિવાઇડેડ બાય 2, અને ગુણાકારમાં એ તો છે જ, આ 2 2 કેન્સલ થઈ જાય. તો રો g1 જી એચ પ્લસ રો 1 જી એચ એટલે કે 2 રો 1 જી એચ ઇન્ટુ એ. તો અહીંયા બીજું બળ થઈ જશે. હવે તમે બંનેનો ગુણોત્તર કન્સિડર કરો માય ફ્રેન્ડ, જુઓ તો કે F1 છે
અને F2 છે, તો F1 કેટલા છે? તો કે F1 છે રો 1 GH ના છેદમાં 2 ગુણાકારમાં A, અને આ કેટલા છે ફ્રેન્ડ? જો તો આ કેટલા છે? તો કે 2 રો 1 GH ના છેદમાં A. એટલે આઈ થિંક સો આનો આન્સર તમને વિદ્યાર્થી મિત્રો શું મળવો જોઈએ? 1/4 મળવો જોઈએ. તો મેં તમને પહેલો કન્સેપ્ટ કીધો, પહેલો કન્સેપ્ટ કીધો એમાં શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે તળિયે દબાણ હોય એ રો જીએચ અને સાઈડમાં હોય એ સરેરાશ તમે કન્સિડર કરી શકો અને એ હોય એનાથી અડધું હોય, બરાબર? તો આ પહેલો કન્સેપ્ટ આપણે કન્સિડર કરેલો છે. ઓકે, હાલો હવે આપણે જે બીજો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરવાના છે એને જનરલી લો ઓફ ફ્લોટેશન કહેવાય છે. એટલે કોઈ પદાર્થ પ્રવાહીની જે એમ કહેવાય ને કે જે સ્તર છે એના ઉપર તરતો હોય તો એના રિલેટેડ તમને ઘણા બધા ક્વેશ્ચન છે એ અલગ અલગ રીતે પૂછે છે. તો હવે આપણે એની ચર્ચા કરવાની છે, બરાબર? તો માની લ્યો કે એક પ્રશ્ન તમને આ રીતે પૂછેલો છે, લો ઓફ ફ્લોટેશન. મેં કીધું ને કે પદાર્થ તરતો હોય એને રિલેટેડ, તો આપણે ડાયરેક્ટલી ક્વેશ્ચનની જ વાત કરશું, બરાબર? એટલે તમને જે નિયમ છે એના પણ વિશે આઈડિયા આવી જશે અને એમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ ગયા છે અથવા તો પૂછી શકાય એના પણ જબરજસ્ત રીતે આઈડિયા આવી જશે, વાંધો નથી. ઓકે, હાલો હવે સમજો. તો માની લ્યો કે એક કોઈ પ્રવાહી છે, હાલો અહીંયા આપણે કન્સિડર કરી દઈએ કે આ પ્રવાહી છે, ડન. હાલો આ પ્રવાહીનું આખે આખું વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે લેયર છે, આખે આખા પ્રવાહીનું લેયર છે. ઓકે, હવે પદાર્થ એની સપાટી ઉપર તરી પણ શકે. તરતો હોય ત્યારે કેવું હોય? તો કે તરતો હોય ત્યારે થોડોક પોર્શન એનો બહાર હશે, થોડોક પોર્શન એનો અંદર હશે, એવું થાય ને. પણ અત્યારે તમને એક સોલિડ સ્ફિયર, એટલે વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરી શકો કે આખે આખું ઘન ગોળો છે. ઘન ગોળો એટલે શું ખબર? અહીંયા અંદર પણ વિદ્યાર્થી મિત્રો ખાલી ન હોય, આ પરપોટો નથી, આ આખે આખો એક ઘન ગોળો છે કે અંદર પણ મરી મસાલા ભરેલા છે એમ કન્સિડર કરી શકો, ખ્યાલ પડે? એટલે અહીંયા અંદર પણ સતત એનું દળનું વિતરણ છે, એ રીતે તમે કન્સિડર કરી શકો. હવે એની ઘનતા, આ જે અંદર છે ને અંદર, એની ઘનતા અંતર સાથે આ રીતે બદલાય છે. દળ વિતરણ નિયમિત નથી, અનિયમિત છે, કારણ કે એની ઘનતા આ રીતે બદલાય છે. રો ઝીરો 1 - r² / R² બરાબર. અને જે કિંમત છે એ ડેફિનેટલી સમજી શકો કે આર ની કિંમત છે એ વધારે માં વધારે આર જેટલી લઈ શકાય. એટલે આ અંતર જેમ 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 આમાં ચેન્જ થાય ને એવી રીતે તમારું જે ઘનતા છે એ પણ ચેન્જ થાય છે. અચ્છા, વાંધો નહીં. હવે અહીંયા જે આખે આખો આ સોલિડ સ્ફિયર છે ને, બરાબર છે કે એનું એમ કહી શકાય કે સબમર્જ થયેલો છે. સબમર્જ થયેલો એટલે શું છે ખબર? કે આ પ્રવાહીની સપાટીની અંદર આખે આખો ડૂબેલો છે, બચે નહીં, પણ આ સપાટી પૂરી થાય ત્યાં આખો ડૂબેલો છે, એનું થોડું કોઈ પોર્શન બહાર નથી. આવી સ્થિતિ છે, આ સ્થિતિ છે. આ સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો તમારે જે લિક્વિડ છે એટલે કે જે તરલ પદાર્થ છે એની ઘનતા મેળવી આપવાની છે. માનો કે એ લિક્વિડની ઘનતા હું રો એલ કહું તો એ રો એલ મેળવી આપવાના છે. હવે જો તમે આ પદાર્થ આની અંદર ડૂબી ગયેલો છે, આમ જનરલી આખે આખો પદાર્થ અહીંયા છે અને આમ તમે ડૂબી ગયેલો છે એટલે તળિયે નથી ગયેલો, અહીંયા છે એટલે તરે છે એમ તમે કન્સિડર કરી શકો. પણ સબમર્જ થઈ ગયો, સબમર્જ થઈ ગયો એટલે એનો થોડો કોઈ પોર્શન આ બહાર નથી, એ આખે આખો પદાર્થ ક્યાં છે? અંદર છે, બરાબર. તો એના માટે એક નિયમ છે કે તમે અહીંયા એવું કરી શકો કે આ પદાર્થ અહીંયા છે તો આ પદાર્થ ઉપર વિદ્યાર્થી મિત્રો નીચેની સાઈડ કેટલું બળ લાગતું હશે? તો પદાર્થની સાઈડ નીચેની બાજુનું વજન બળ લાગતું હશે અને એ હશે mg. અને ઉપરની સાઈડ તમે ઉત્પ્લાવક બળ કન્સિડર કરી શકો. આ પ્રવાહી છે ને એ આના ઉપર ઉપરની સાઈડ બળ લગાડે એટલે એ છે ને ઉપર અને નીચેનું બળ સરખું થાય એટલે સંતુલન સ્થિતિમાં હશે. હવે એ ઉત્પ્લાવક બળની સંજ્ઞા હું fb દર્શાવું, એ મેળવવું હોય તો જોજો કઈ રીતે મળશે, ખાસ સમજો. તો ઉત્પ્લાવક બળ મેળવવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો એનું સમીકરણ હું કહું એ પહેલા આ mg, તો mg જ છે ઉત્પ્લાવક બળ. એટલે વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરી શકશો જે અહીંયા તમારી પાસે અવેલેબલ કોણ છે? તો કે આ જે આ પદાર્થ છે ને, પદાર્થ જેટલો ડૂબશે ને એટલું પ્રવાહી વિસ્થાપિત થશે, બરાબર છે? તો એ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ, જેટલું પ્રવાહી વિસ્થાપિત થાય ને એનું કદ, એટલે એને આપણે V* કન્સિડર કરી નાખીએ. પછી જે પ્રવાહી છે એની ઘનતા અને જી, આવું સમીકરણ થાય ગયું ને. આ જે fb છે ને કે ઉત્પ્લાવક બળ, એનું સમીકરણ શું થાય? વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ ગુણાકારમાં એની ઘનતાને ગુણાકારમાં જી. હવે અહીંયા જુઓ તો આખે આખો પદાર્થ નીચે જતો રહ્યો છે, અડધો ગયો હોત તો અડધા કદ જેટલું પ્રવાહી વિસ્થાપિત થાત. અત્યારે આખો જ છે
તો એ કેટલું પ્રવાહી વિસ્થાપિત થયું હશે? તો કે 4/3 πr³, તો આની ત્રિજ્યા તો આપણે અત્યારે આર જેટલી જ કન્સિડર કરશું ને, આટલું પ્રવાહી તો બહાર નીકળી ગયું હોય. હાલો રો એલ એટલે કે લિક્વિડ છે એની ઘનતાને જી. ઓકે, હવે અહીંયા સમજવાનું છે આ સ્મોલ એમ એટલે વિદ્યાર્થી મિત્રો કોનું દળ છે. જોજો આ ખાસ ધ્યાન રાખજો, આ ગોળા ઉપર લાગતું શું છે? ઉત્પ્લાવક બળ, પ્રવાહીને લીધે લાગે. એટલે બધો ડેટા પ્રવાહીને રિલેટેડ અહીંયા ગોળા માટે છે, જે વસ્તુ છે ને એના માટે. તો એનો પ્રવેગને અહીંયા તમે કન્સિડર કરી શકો એનું દળ. હવે એનું દળ કેમ મેળવવું વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન આપને થાય તો થોડુંક અહીંયા વિચારવા જેવું છે. કારણ કે આ જગ્યાએ નિયમિત વિતરણ નથી, આનું દળ નિયમિત નથી, અનિયમિત છે. તો એ કેમ મેળવશું? તો કે તમારે એના માટે વિદ્યાર્થી મિત્રો આ સંકલન કરવું પડશે. ટોટલ દળ મેળવવા માટે એક તમારે શું કરવું પડશે કે નાની એવી અહીંયા રિંગ કન્સિડર કરવી પડશે. આ તમને ખબર હોય ને, આખું માનો કે આખાનું દળ જે છે બરાબર, એ આખાનું દળ મેળવવા માટે એક નાની એવી અહીંયા રિંગ કન્સિડર કરવી પડશે, જેની ત્રિજ્યા સ્મોલ આર હોય. કેટલી હોય? સ્મોલ આર. તો નાનાનું દળ કેટલું હોય? ડીએમ. ખ્યાલ પડે હું શું કહું છું? આટલી રિંગનું દળ વિદ્યાર્થી મિત્રો આ જે છે ને, આ આ આ દળ એ કેટલું હશે? ડીએમ જેટલું હોય. આવી બધી જ તમે નાની 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 રિંગ કરો એટલે આખે આખો અહીંયા ગોળો પડી જાય. એટલે આ આ આ રિંગ નથી, પણ આ તમે કન્સિડર કરી શકો કવચ છે. કારણ કે 3D હોય ને, આખે આખો ગોળો છે, એટલે આ આ એક નાનું કવચ છે જેની ત્રિજ્યા આર છે બરાબર. અને તમે થિકનેસ, એની થિકનેસ છે વિદ્યાર્થી મિત્રો એ ડીએસ જેટલી કે કન્સિડર કરી શકો બરાબર છે. તો જોજો આવા બધાનું શું કરીશું? સંકલન કરીશ. હવે તમને ખબર છે ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય, તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણાકારમાં કદ થાય. તો આની ઘનતા કેટલી છે? લખાવો લખાવો લખાવો. ઘનતા છે વિદ્યાર્થી મિત્રો આની રો આર, અને આનું કદ હું કેટલું કન્સિડર કરી જો તા નાના એવા સ્ફિયર આ સમજાય ને અહીંયા, આ આ 3D આકૃતિ છે પણ દોરેલી 2D માં. તો આ આ આનું કદ શું થાય? ક્ષેત્રફળ ગુણાકારમાં થિકનેસ. ડન. તો માનો લ્યો કે આનું આડછેદનું આડછેદનું તો નહીં, પણ આખે આખું વર્તુળાકાર આખું 3D માં બને એનું ઉપરનું પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું કહેવાય? 4π r² આ નાના એવા ભાગની મેં ત્રિજ્યા કેટલી લીધી? ભાઈ નાના એવા ભાગની ત્રિજ્યા લીધી છે મેં સ્મોલ આર. અને ઓલી એની એ જે જાડાઈ તમે કન્સિડર કરેલી છે ને વિદ્યાર્થી મિત્રો, એ એ જાડાઈ આપણે કન્સિડર કરશું અહીંયા dr જેટલી આપણે જાડાઈ કન્સિડર કરશું. કેટલી કરશું? dr જેટલી જાડાઈ તમે કન્સિડર કરી શકો બરાબર છે. હાલો તો આ આ જગ્યાએ આપણે આગળ વધી અને વધતા જ રહીએ. હાલો તો અહીંયા આની આની જે જાડાઈ છે એ dr જેટલી કન્સિડર કરી નાખો. હાલો તો અહીંયા ઘનતા કેટલી છે? તો કે રો 0 પછી 1 r² ના છેદમાં r² અહીંયા છે 4π r² ઇન્ટુ dr. હાલો અચળ કોણ કોણ છે આમાંથી? તો કે 4π ρ₀ અચળ છે. ડન. આ ρ₀ અને 4π, બાકીનો લબાચો શું વધે છે? તો 1 r² ના છેદમાં r² ઇન્ટુ dr. થોડી ગણતરી કોમ્પ્લિકેટેડ છે, પણ ધ્યાન આપજો નિરાતે આગળ વધવાનું, એટલે વાંધો ન આવે. r² ને અંદર ગણશો તો r² અહીંયા r² r^4 થઈ જાય, અને અહીંયા r² ઇન્ટુ dr થઈ જશે. હવે સંકલનની લિમિટ ક્યાંથી ક્યાં સુધી? તો આ 0 થી ચાલુ થાય ક્યાં સુધી જાય? કેપિટલ r સુધી. તો એ તમને ખબર જ છે મારે આની લિમિટ કન્સિડર કરવી પડે ક્યાંથી ક્યાં? તો કે 0 થી r, ત્યારે તમને આખે આખો ગોળો છે એ પૂરો થશે બરાબર ને. તો આ જગ્યાએ જોશો વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો અહીંયા 4π ρ₀ આવશે. હવે અહીંયા ડાયરેક્ટ કરું સંકલન, આનું સંકલન શું થશે? આર ઘન ના છેદમાં 3 થશે. ડન. આનું સંકલન જો, આનું સંકલન થશે r³/3 આવું થશે ને. આનું શું થશે? તો કે r⁵, આર સમજ્યો, r⁵ છેદમાં 5, અને અહીંયા r² તો છે જ. ડન. હવે અહીંયા હું લિમિટ મૂકીશ તો શું થશે? તો કે આની લિમિટ મૂકતા આવું થશે r³/3 - 0. ડન. એટલે આની લિમિટ મૂકતા શું થશે જો? તો કે r⁵, અહીંયા r² છે અને 5 તો છે, -0 થશે. તો હાલ ડાયરેક્ટ આન્સર લખું છું, સીધી બાત નો બકવાસ. તો અહીંયા વધશે r³/3. ડન. અહીંયા જોજે, અહીંયા સ્ક્વેર સ્ક્વેર ઉડી બે જાય, તો r³ તો છે, તો r³ ના છેદમાં કેટલા વધશે? 5 વધશે બરાબર. એટલે આનો જવાબ તું કન્સિડર કરીશ ને, તો જો તો ભાઈ આ 4π ρ₀ અહીંયા 1³ - 1⁵, તો સીધું અહીંયા લખું તો 5 - 3 = 2, 4² = 8. તો 8π ρ₀ ને છેદમાં છેદનો ગુણાકાર એટલે 15 ને, આટલું દળ આવશે માય ફ્રેન્ડ, આટલું દળ આવશે 8π ρ₀ ના છેદમાં 15. તો અહીંયા તું કેટલા મૂકીશ જો? તો આ એમની જગ્યાએ 8π ρ₀ ના છેદમાં 15 ગુણાકારમાં કેટલા આવશે? જી બરાબર.
તો અહીંયા તું બધું જ આ ડાહુડું ઉડાડીને એવી રીતે કન્સિડર કરીશ ને ભાઈ, એટલે તને ફાઇનલી આવો સંબંધ મળશે કે રો એલ બરાબર અહીંયા રો એલ વધશે, અહીંયા રો 0 વધશે, ને બધા જ આંકડાઓ ને એવું બધું ઉડાડતા તને અહીંયા 2 ના છેદમાં કેટલા મળશે, 5 મળી જશે બરાબર. અને અને અહીંયા જોજો, અહીંયા જોજો, અહીંયા તમારે આર ઘન કોમન કાઢવાના ત્યારે આ વધે ને, એટલે અહીંયા આર ઘન છે, ભૂલતો નહીં, અહીંયા શું છે ભાઈ, આર ઘન છે. વેરી ગુડ. હવે તું જોઈ લેજે આટલું વધશે આટલું, તો આ માગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે. મેં કન્સેપ્ટ શું ક્લિયર કરાવ્યું કે જે ઉત્પ્લાવક બળ મેળવવું છે એના માટે બધો લિક્વિડ નો ડેટા, તો કે વિસ્થાપિત થયેલ પ્રવાહીનું કદ, એની ઘનતા અને જી, અને અહીંયા જી લખો ને એ ગોળાનું જે વજન બળ હોય ને એ કન્સિડર કરવાનું. દળ મેળવવાનો કન્સેપ્ટ થોડોક ઘાતક હતો પણ આપણે વ્યવસ્થિત રીતે જોઈ લીધો. હાલ હજી એક થોડીક નાની એવી પ્રેક્ટિસ કરી નાખીએ એક, એટલે હજુ આ જે કન્સેપ્ટ છે એમાં માસ્ટરી આપણી આવી જાય. જોજો, હાલ માની લ્યો કે આ જગ્યાએ હું નંબર 3 વસ્તુ વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરું. જોજો, આવી જ વસ્તુ છે કે અહીંયા એક પ્રવાહીનું સ્તર છે, ડન, કશો જ વાંધો નહીં, હાલો સમજો, ખાસ સમજો, આ ફ્લોટેશન વાળું જ છે. હવે આની અંદર એક પદાર્થ છે ને એ જસ્ટ આખે આખો અંદરની સાઈડ છે બરાબર આ રીતે, પણ ઈ કઈક આ રીતનો પદાર્થ છે આમ બરાબર. ટૂંકમાં એમ કહી શકાય કે આને શું કહેવાય, હોલોસ્ફેરિકલ સેલ, એટલે કે આમ તો ટૂંકમાં કવ આખે આખો ગોળો જ છે પણ અંદર ખાલી આટલો ભાગ ખાલી છે. આટલામાં તમે એમ કન્સિડર કરી શકો કે દળ રહેલું છે, આ ભાગ ખાલી છે, આવો એક ગોળો છે કે આટલામાં ખાલી ને અહીંયા ભરેલો છે. એની ત્રિજ્યા કેપિટલ આર જેટલી છે, એની ત્રિજ્યા કેટલી છે, કેપિટલ આર જેટલી છે, અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી બરાબર, આની ત્રિજ્યા કેટલી છે, કેપિટલ આર જેટલી છે. ઓકે, હાલો કશો જ વાંધો નહીં. હવે આ જે અહીંયા આ જે છે ને, અહીંયા ટૂંકમાં આ નાનું છે, નાનું અંદર અંદરની ત્રિજ્યા સ્મોલ આર છે, કેટલી છે, સ્મોલ આર, અને બહારની જે ત્રિજ્યા છે ને, બહારની ત્રિજ્યા એ તમે કન્સિડર કરી શકો કેપિટલ આર છે. ઓકે, હાલો કશો જ વાંધો નહીં. પછી અહીંયા હવે છે ને તમને એક સંબંધ આપેલો છે, ટૂંકમાં ઘનતા વિશેનો શું આપેલો છે, સંબંધ આપેલો છે. એ સંબંધ જોઈએ એ પહેલા તમે અત્યારે એટલું વિચારો ને કે આ જગ્યાએ મારે ઓલો લો ઓફ ફ્લોટેશન કન્સિડર કરવો હોય તો શું કન્સિડર કરવાનું છે, કયો છે ને. વેરી ગુડ, ઉત્પ્લાવક બળ બરાબર હું શું લઈશ, તો કે mg પદાર્થનું વજન બળ આ પ્રવાહી ઉપરથી ના જે પદાર્થ ડૂબાડેલો છે એના ઉપરથી, ડન. તો જોજો જોજો જોજો, હાલો અહીંયા મને લખાવો, અહીંયા હું શું લખું, તો કે જે પ્રવાહી બહાર નીકળશે એનું દળ લખીશ, સોરી કદ લખીશ, પછી પ્રવાહી જે છે એની હું શું લખીશ, ઘનતા લખીશ, વાભૈવા યાદ રહી ગયું છે, અને અહીંયા જી આપણે કન્સિડર કરશું, અહીંયા તો એમ એટલે પદાર્થનું દળ છે. હાલો અહીંયા જે પ્રવાહી છે કેટલું વિસ્થાપિત થશે, ભલે એ આ જગ્યાએ તમે આટલું કન્સિડર કર્યું પણ આ અંદર આખો જવા દેશો એટલે આ જગ્યા તો આટલી જ રોકશે ને, આટલું પ્રવાહી બહાર નીકળશે ને ધક્કો મારીને, એટલે એ કેટલું હશે, આનું કદ કેટલું થાય, તો કે 4 ના છેદમાં 3 πr³. હાલો આટલું ડન. અહીંયા તમે જે લિક્વિડ કન્સિડર કરેલું છે એની ઘનતા, અને જી એટલે તો જી થાય, એમાં વાંધો નથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દળ કઈ રીતે મેળવશું એ ખાસ, એટલે ખાસ થોડોક સમજવાનો વિષય આવી જાય આપણો બરાબર છે. તો દળ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આ બાજુએ આપણે કન્સિડર કરવું પડશે કે ઘનતા બરાબર શું થાય, દળના છેદમાં કદ થાય ને, આની ઘનતા છે ને તમને આટલી આપેલી છે રો એસ, સબસ્ટન્સ પદાર્થની ઘનતા, આની ત્રિજ્યા મોટી આર છે, નાની સ્મોલ આર છે. તો મારે એવું કરવું પડે, ઘનતા બરાબર શું થશે, તો કે દળના છેદમાં કદ, તો દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ કન્સિડર કરવું પડે. પણ જોજે 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 ભાઈ, અહીં થોડુંક સીધું લખું છું, તું સમજી શકીશ નહીં વાંધો. હવે દળ ગુણાકારમાં આની ઘનતા તો રો એસ છે ને, પણ આનું કદ કેટલું થાય ખબર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ, 4/3 π. તમારે મોટામાંથી આટલું બાદ કરવું પડે ને, કારણ કે આટલો ખાલી ભાગ છે, તો આટલું મોટામાંથી આટલું બાદ કરો તો એમાં લખવું પડે આર ઘન માઇનસ આર ઘન, આસેલું જો આનું દળ ફટાકથી મળી ગયું, સંકલન કરવાની કઈ જરૂર નથી કારણ કે નિયમિત દળ વિતરણ છે, અને સ્મોલ જી એટલે સ્મોલ જી. હાલો અહીંયા સુધી તો ફાઈવ, તો હવે આમાંથી બધું ઉડી જાય ને એવું બધું થાય એટલે વધશે આવું વાક્ય આખું. જો આર ઘન બરાબર અહીંથી આર ઘન મળશે, અહીંયા બીજું રો એલ તો વધેલા જ છે, આ બાજુએ આર ઘન માઇનસ આર ઘન ઇન્ટુ રો એસ, જોવો જોઈએ એકવાર નજર મારી ગયો આટલું વધશે, ડન, આટલું ક્લિયર થયું. હવે જોજો અહીંયા હું ગુણોત્તર એક લખું છું,
रो एल ना छेदमा रो एस बराबर आर घन माइनस आर घन ना छेदमा आर घन आवशे। बराबर हाईलू क्लियर परफेक्ट डन। हवे तमने अहीं विद्यार्थी मित्रों कंईक आवुं आपेलुं छे के आ जे घनता छे ने, कोनी घनता? तो के आन आ जे तमने पदार्थ आपेलो छे ने विद्यार्थी मित्रों, एनी घनता तमने कंईक आपेली छे 27 ना छेदमां 8 जेटली। केटली आपेली छे? 27 ना छेदमां 8। कोना करता? तो के प्रवाही छे ने एना करता 27 ना छेदमां 8 जेटली छे। એટલે આવું આવી પૂછા, આ આને તમે માની લ્યો કે રો કહેતા હોય તો આ છે 27 ના છેદમાં 8 રો, લ્યો ને? આવું રકમમાં આપ્યું છે, હું નથી કહેતો, અગેન આઈ રિપીટ, આવું રકમમાં આપ્યું છે કે લિક્વિડની તમે રો કહેતા હોય તો આ આની જે ઘનતા છે ને આપી છે 27 ના છેદમાં 8 રો। તો અહીંયા અહીંયા તમે રો મૂકી દો અને અહીંયા તમે 27 ના છેદમાં 8 રો મૂકી દો તો આના બરાબર શું મળે? આર ઘન માઇનસ સ્મોલ આર ઘન ના છેદમાં આર ઘન મળશે। આ બે ઉડી જશે, અહીંયા આવશે 8 ના છેદમાં 27 બરાબર આર ઘન માઇનસ આર ઘન ના છેદમાં આર ઘન। હાલો ડન, અહીંયા સુધી ક્લિયર થયું? મેળવવાનું શું છે વિદ્યાર્થી મિત્રો ખબર? આમાંથી મેળવવાનું તમારે સ્મોલ આર છે। જો ગણતરીથી મૂંઝાવવાનું નથી, થોડુંક આગળ આગળ વધે જવાનું, વધતું જ રહેવાનું છે। હવે જોજો હું શું કરું, ખાસ સમજો અહીંયા શું કરીએ। આના બરાબર સેપરેટ આવી રીતે આપી દે તો આમ લખાય આર ઘન ના છેદમાં આર ઘન અને અહીંયા આર ઘન ના છેદમાં આર ઘન, એટલે કે 1 માઇનસ આર ક્યુબ બાય આર ક્યુબ આવશે। અચ્છા હવે જોજો હું થોડુંક અહીંયા વધારે લખું છું ગણતરીમાં, એટલે તમને સ્ટેપમાં વાર લાગે છે, તો આપણે વધતા જઈએ આગળ અને આગળ વ્યવસ્થિત રીતે જોતા જઈએ। તો જુઓ તો આને આમ જવા દે ભાઈ અને આને આમ જવા દે, તો આર ઘન ના છેદમાં આર ઘન બરાબર 1 માઇનસ 8 ના છેદમાં 27 આવશે। તો 27 માઇનસ 8 એટલે 19 ના છેદમાં કેટલા આવશે? 27 આવશે બરાબર। હવે આપણે શું કરવું છે? તો કે આવું કરવું છે, આ આર ઘન ના છેદમાં આર ઘન છે ને, તો આવું લખાય ને આર ના છેદમાં આર નો ઘન બરાબર 19 ના છેદમાં 27। બંને બાજુ તું ઘનમૂળ કાઢ તો આવું મળે, 19 ના છેદમાં 27 નું ઘનમૂળ મળે બરાબર। અચ્છા તો આનો મતલબ આવું થાય, 19 નું ઘનમૂળ અને 27 નું ઘનમૂળ મિત્ર, તો અહીંયા તને આવું મળશે આર ના છેદમાં આર બરાબર 19 નું ઘનમૂળ ના ખબર હોય પણ 27 નું ખબર હોય, કેટલા છે? 3। અવતાર મેળવવાના સ્મોલ આર છે, શું છે? સ્મોલ આર। તો તને ઓપ્શન તો આવી પાસે ને, તો એમાંથી તને નાના મોટા આઈડિયા આવી જાય કે અહીંયા 3 છે, અહીંયા કેપિટલ આર છે, 19 નું અહીંયા શું કન્સિડર કરવાનું છે? ઘનમૂળ। જો તો હવે કેવી બુદ્ધિ મરે, ખાસ સમજજે, હવે અહીંયા કેવી બુદ્ધિ તારે મારવાની? તો કે અહીંયા થોડીક એવી બુદ્ધિ આપણે કન્સિડર કરશું વિદ્યાર્થી મિત્રો। જો અહીંયા તમને મે બી આ સ્ટેપ જો ન દેખાતું હોય ને તો સેજ અહીંયા લખી દઉં છું, જસ્ટ સેકન્ડ, પાછું આ સ્ટેપ અહીંયા કન્સિડર કરી દઉં। જો 19 નું ઘનમૂળ કાઢવા માટે શું કરે આપને ખબર છે, 2 નો ઘન કેટલો થાય? 8, અને 3 નો ઘન કેટલો થાય? 27। તો આ 19 આ 2 ની વચ્ચે આવે ને, તો આનો આન્સર 2 અને 3 ની વચ્ચે હશે, તો આમ તો 27 ની નજીક, એટલે આમ એપ્રોક્સિમેટલી 2.6 જેવો આન્સર તું લઈ શકે। તો તમને જો આવું મળી જાય આર બરાબર 2.6 ના છેદમાં 3 અને આર બરાબર, તો આ આ આ એપ્રોક્સિમેટ આન્સર આપણને મળી જાય, વાંધો છે નહીં। તો આ રીતે કન્સિડર કરવાનું છે। તો આ લો ઓફ ફ્લોટેશન વાળો જ વિદ્યાર્થી મિત્રો શ્રમ હતો બરાબર છે, પદાર્થ ડૂબે ત્યારે આ ઉત્પ્લાવક બળ બરાબર mg થાય, પણ આમાં દળ કેમ મેળવવું અને ઘન કઈ રીતે સેટલમેન્ટ કર્યું એ અગત્યની વસ્તુ હતી બરાબર છે। ઓકે હાલો, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કન્ડિશન કન્સિડર કરીએ માય ફ્રેન્ડ। હવે જોજો એની અંદર હજુ આ આ લો ઓફ ફ્લોટેશન નો એક છેલ્લી વાત કરી દઉં, એટલે એનું કામ પૂરું થાય પછી આપણે નવા નિયમની વાત કરશું। ઘણી વખત તમને એમ કે પદાર્થ સ્થિર નથી, એ અમુક પ્રવેગથી ગતિ કરે છે, એવું એક ઉદાહરણ લઈ લઉં, જોજે જોજે અહીંયાથી માની લે કે એક પ્રવાહી છે, ડન, હાલો જબરજસ્ત એવું પ્રવાહી છે, કાંઈ ઘટે નહીં ભાઈ। હવે આ પ્રવાહીની અંદર એક હવાનો પરપોટો છે, જોજે જોજે જોજે, અહીંયા ગોળો નથી, અત્યાર સુધી દળ ધરાવતો ગોળો હતો, હવે એક હવાનો પરપોટો છે, એ પરપોટાની રેડિયસ છે જે એમ કહી શકાય કે ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર છે। આ પ્રવાહી છે, શું છે? પ્રવાહી।
એનો ઉપરની દિશામાંનો તમને પ્રવેગ આપેલો છે, જે આપેલો છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી એ ઉપર આવે છે, બોલી જાય. આટલા પ્રવેગથી એ ક્યાં આવે છે? ઉપર આવે છે. સ્થિર નથી, અહીંયા સ્થિર નથી, ઉપર આવે છે. તો આવું ક્યારે થતું હશે વિચાર, એના ઉપર વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરી. તો આ પ્રવાહીની લીધે કયું બળ લાગતું હશે? ઉત્પ્લાવક બળ. એ ક્યાં લાગતું હોય? ઉપરની સાઈડ. અને એનું વજન બળ ક્યાં લાગતું હશે? નીચેની બાજુ. તોય એ ઉપર આવે છે, બોલી જાય. આ આ આમાંથી વધારે કયું હશે? એફબી ને. તો તને એફબી છે એમાંથી એમજી ને તું બાદ કરશી, બાદ કરીશ ને, એટલે અસરકારક બળ મળશે. અને એને હું કહીશ એમ એ. અસરકારક બળને હું શું કહીશ? એમ એ. અને એની અંદર રહેલો પ્રવેગ આ છે, એ આટલો આપેલો છે, ઉપરની દિશામાં આટલા પ્રવેગથી આવે છે. ડન. અને જે લિક્વિડ છે, લિક્વિડ તરીકે પાણી છે, તો એની ઘનતા વિદ્યાર્થી મિત્રો આપી છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જોઈ શકે છે, બધો જ ડેટા સીજીએસમાં આપ્યું હોય એવું લાગે છે, બરાબર. તો જીની કિંમત એ તને સીજીએસમાં આપીશ મિત્ર, 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલી લીધેલી છે, બરાબર. તમારે શું મેળવવાનું છે? કે આ પરપોટાનું દળ કેટલું થાય, એટલે હકીકતમાં તમે જે એમ કીધો છે ને, એમ ઈ જ પરપોટાનું શું છે? દળ છે. ડન. તો જોજે, અહીંયા પહેલા મને આ એફ બી લખાવાલ. એફ બી એટલે તો કે જેટલું પ્રવાહી વિસ્થાપિત થયેલું હોય એનું શું આવશે? કદ આવશે, પછી પ્રવાહી છે એની ઘનતા, પછી જી, અહીંયા માઇનસ એમ જી બરાબર એમ ઇન્ટુ એ, આટલું આવે. ડન. ઓકે, ચલો. તો હવે હું અહીંયા આટલું લખી શકું, આ વી સ્ટાર પછી રો એલ ઇન્ટુ જી બરાબર એમ જી પ્લસ એમ એ. મિત્ર, આમાંથી એમ કોમન નીકળે હે, તો હું અહીંયા એ પ્લસ જી ઠપકારી દઉં, ઠપકારી જ દેવાય ને. તો એમ બરાબર શું આવ્યા જોતો, વી સ્ટાર રો એલ ઇન્ટુ જી ના છેદમાં એ પ્લસ જી. હવે જોજે, હવે જોજે, આ વિસ્તાર એટલે શું? તો કે પરપોટાનું કદ થશે ને, જેટલો પરપોટો હશે એટલું જ પ્રવાહી બહાર નીકળે. તો 4/3 πr³. તો જોજે, 4/3, પાય એટલે 3.14, આર ઘન, બધું સેન્ટીમીટરમાં જ રાખું. તો અહીંયા એકનો ઘન કરી નાખું. જો રો એલ આઈ આપણે સીજીએસમાં જ રાખીએ, એટલે એકડ એક, જી એટલે 980 થઈ જશે. ડન. પછી અહીંયા જોજે, અહીંયા જોજે, અહીંયા જોજે, અહીંયા મિત્ર તને પ્રવેગ આટલો આપ્યો છે ઉપરની દિશામાં, સોરી, આ સેમ તો ના જોઈ ને, અહીંયા 9.8 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યો. ડન. બધું સીજીએસમાં છે, ઉપરનો પ્રવેગ આટલો, અસરકારક આટલો છે. તો અહીંયા એ એટલે 9.8 થઈ ગયું, અને 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 જી એટલે 980 થઈ ગયું. ડન. ગણતરીથી મૂંઝાતો નહીં, થોડીક હિંમત રાખજે ને આગળ વધજે. તો અહીંયા તું આમ હકીકતમાં વિચારવા જા, તો અહીંયા કેટલા આવશે? 3, અહીંયા 3 ગુણાકારમાં અહીંયા છે ને, અંદાજિત આન્સર 1.05 જેવો આવે. આ 3.14 / 3 કરો ને, એટલે બરાબર. હવે તમે કન્સિડર કરો, તો 4 × 3 = 12, અહીંયા સોરી, 1 નો ઘન છે ને, 1 નો ઘન એટલે 1 જ થાય. તો આ જગ્યાએ તમે કન્સિડર કરશો તો 4 છે, 1.5 ગુણાકારમાં 4 કરશો ને, એટલે અંદાજિત 4.15 આન્સર આવે. ગુણાકારમાં 980 અને ભાગાકારમાં તમને મળશે વિદ્યાર્થી મિત્રો 980, અને 9.8 છે એટલે 989.8 આવું મળે, બરાબર. તો હવે તમે આમ અંદાજિત આન્સર કન્સિડર કરવા જશો તો આ બે સરખા જેવું નામ, એપ્રોક્સિમેટલી. એપ્રોક્સી જો, આના ઓપ્શન કેવા છે બધા? ઓપ્શન તમે છે ને, એક 3.15 છે, એક 1.52 છે, એક 2 સમથિંગ છે, અને 4.15 છે. તો જોતા જ ખબર પડી જાય આ 4.15 વાળો છે, તો એપ્રોક્સિમેટલી આનો આન્સર શું આવશે? 4.15 ની નજીક જ આવે ને. હતું શું? દળ, પણ કેમાં મળશે? ગ્રામમાં. તો ઓપ્શન જ એવા હોય, તને ગણતરી ઉપરના સીધા આઈડિયા આવી જાય. તો ટૂંકમાં મેં તને અહીંયા જેટલા પણ સમ કરાવ્યા ફ્લોટેશન માટે, એમાં આખો પદાર્થ ડૂબી ગયો હોય તો આપણે એ રીતે કન્સિડર કર્યું, અને જો એ ગતિ કરતો હોય અમુક પ્રવેગથી, તો બેની બાદબાકી બરાબર એમએ લઈને આગળ વધવું. હોપ કે તને આ વસ્તુ છે એ ક્લિયર હશે. તો બે કન્સેપ્ટ મેં અત્યાર સુધી તમને વિદ્યાર્થી મિત્રો કરાવી દીધા જબરજસ્ત રીતે. કયા કયા કન્સેપ્ટની વાત કરીએ? કોલું દબાણવાળું, તળિયે લાગતું હોય તો આટલું, બરાબર ને, એવી એક આપણી વાત હતી, અને સાઈડમાં લાગતું હોય તો અડધું. પછી આ એક તમને આ તરવાવાળી જે વાત છે એ કન્સિડર કરાવી. હવે જોજો, હવે જોજો, આનો આગળ વધી. હવે આપણે એક સમીકરણ જોવાનું છે જેને કન્ટિન્યુટી ઇક્વેશન કહેવાય, અથવા તો સાતત્ય સમીકરણ કહે. એ કોના માટે કામ લાગે, કોના માટે કામ લાગે? તો માની લ્યો કે તમને એક પ્રવાહી છે, એનો ફ્લો આપેલો છે કે પ્રવાહી એક દિશામાં છે, એ જાય છે, પણ એક પાઇપની અંદરથી પસાર થાય છે. એ પાઇપ એવો છે, કેવો છે વિદ્યાર્થી મિત્રો? એવો છે, એક નવો નિયમ આવે છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આ ચેપ્ટરની અંદર હું તમને છે ને 3 કે 4 સમીકરણ જ છે, 3 કે 4 સમીકરણ ઉપરથી જ અલગ અલગ વસ્તુઓ પૂછાય છે, તો એની જ હું તમને ડિટેલિંગમાં વાત કરવાનો છું, બરાબર. તો મેં તમને જો બે વસ્તુ કહી દીધી, એક દબાણવાળો ફંડા કહી દીધો,
એક ફ્લોટેશન વાળો કે પદાર્થ ડૂબે અને તરતો હોય ત્યારનો ફંડા કીધો. હવે નવી વસ્તુ આવે છે જેનું નામ વિદ્યાર્થી મિત્રો કહી શકો કન્ટિન્યુટી ઇક્વેશન અથવા તો સાતત્ય સમીકરણ. આ બંનેમાંથી કોઈ પણ કન્સિડર કરી શકો. શું છે સાતત્ય સમીકરણ? સાતત્ય સમીકરણનું સ્વરૂપ તને કહી દઉં. માની લે કે કોઈ પોર્શન છે કે જ્યાં ક્ષેત્રફળ A1 છે, એમાંથી પસાર થતો જે ફ્લો છે એનો વેગ V1 છે, અને કોઈ ક્ષેત્રફળ A2 છે અને પસાર થતો જે ફ્લો છે એનો વેગ V2 છે, તો A1V1 બરાબર A2V2 થાય. માની લે કે હજી ત્રીજી જગ્યા છે ઈચ પાઇપમાં, એનું ક્ષેત્રફળ A3 છે, ત્યાં વેગ V3 છે, તો A3V3 થાય. એનો મતલબ A ગુણાકારમાં V હંમેશા તને કેવું મળશે મિત્ર? અચળ મળશે. આને સાતત્ય સમીકરણ કહેવાય. તમને એમ થશે કે સર એકાદું એક્ઝામ્પલ મળી જાય ને કે કઈ રીતે પૂછાય તો મજા આવે. તો જો અહીંયા એક અનિયમિત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી નળી છે, ડન. આટલું જે પોર્શન છે ને એનો વ્યાસ તને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો 6.4 સેન્ટીમીટર. કેટલો આપ્યો છે? 6.4. અને અને અહીંયા આ જે નાનો પોર્શન છે ને, નાનો પોર્શન એનો વ્યાસ વિદ્યાર્થી મિત્રો તમને આપેલો છે 4.8 સેન્ટીમીટર. ડન. ઓકે, હાલો કશો જ વાંધો નહીં. તો હવે શું મેળવવાનું છે? તો કે આજે અહીંથી આની અંદર પાણી ભરેલું છે. પાણી એટલે કોઈ લિક્વિડ ભરેલું છે. ટૂંકમાં આખે આખી એ લિક્વિડ છે ને એ ગતિ કરે છે. ડાબી બાજુથી ક્યાં જાય છે? જમણી બાજુ જાય છે. તો એ અહીંયા એનો વેગ અલગ અલગ હશે. તો જ્યાં હોય મહત્તમ વેગ અને જ્યાં હોય ન્યૂનતમ વેગ એનો ગુણોત્તર મેળવવાનો છે. અગેન સમજજો, જ્યાં હોય મહત્તમ વેગ અને જ્યાં હોય ન્યૂનતમ વેગ એનો ગુણોત્તર મેળવવાનો છે. તો તમે વિચાર તો કરો આમાં કઈ જગ્યાએ વેગ મહત્તમ હશે અને કઈ જગ્યાએ ન્યૂનતમ હશે. તો જો આ ગુણાકાર અચળ થવો જોઈએ. જેનું ક્ષેત્રફળ મોટું ત્યાં વેગ કેવો? ઓછો. વાહ ભાઈ વાહ. જેનું ક્ષેત્રફળ ઓછું ત્યાં વેગ કેવો? વધારે. તો જ થાય. તો અહીંયા આ પોર્શનમાં જે પ્રવાહીનું જે ફ્લો હશે ને એ ગતિ કરતો હશે ને એનો વેગ કેવો હોવો જોઈએ? મેક્સિમમ હોવો જોઈએ. અહીંયા 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 જોવો, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ વધારે છે, તો અહીંયા ફ્લો છે એ કેવો હોવો જોઈએ? મિનિમમ હોવો જોઈએ એનો ફ્લોનો જે વેગ છે, બરાબર. તો હાલ અહીંયા આ જગ્યાએ હું એવું લખી શકું, ગ્રીન પોર્શન માટે લખું A1V1 અને આ પોર્શન માટે હું લખી શકું A2V2. હવે તમારે મિનિમમ બાય મેક્સિમમ પૂછે યા તો મેક્સિમમ બાય મિનિમમ. ક્લિયર? તો માની લ્યો કે અહીંયા આને હું કન્સિડર કરી શકું કે આ જગ્યાએ તમને શું પૂછ્યું છે. તો માનો કે અહીંયા તમને પૂછ્યું છે V2/V1 પૂછ્યું એઝ એક્ઝામ્પલ. તો તમને શું પૂછેલું હશે? તો કે મેક્સિમમ અને મિનિમમ નો ગુણોત્તર કે ફ્લો રેટ. એને એમ કે પ્રવાહી એટલા એટલા ઝડપથી ટૂંકમાં ત્યાંથી ગતિ કરે છે એમ તમે કન્સિડર કરી શકો, બરાબર છે. તો V2/V1 બરાબર શું થશે મિત્ર? A1/A2 થશે. હવે આ A એટલે ક્ષેત્રફળ થાય, સાંભળજે. તો ક્ષેત્રફળને આમ કહેવાય πr² અહીંયા આમ કહેવાય πr² આ ભાઈ અહીંયા 1 અને અહીંયા 2. તો અહીંયા આવું આવે R1/R2² આવે. વાહ ભાઈ વાહ. હાલ R1 એટલે બોલી જાય છે D1/2 વ્યાસના અડધા, અહીંયા D2/2 આખાનો વર્ગ આવે. તો અહીંયા D1/D2 અને આખાનો સ્ક્વેર આવશે વિદ્યાર્થી મિત્ર, બરાબર છે. તો જો તો ખરા, નજર તો માર મિત્ર. D1 એટલે આ એકડે એક ને, જો અહીંયા આ જે મેં ગ્રીન છે એ એક લીધું છે, આ એક લીધું છે, અને આ છે એ બે લીધું છે. તો આને તું D1 કહીશ, આને તું D2 કહીશ. તો D1 કેટલા છે? તો કે 6.4 અને આ કેટલા છે? તો કે 4.8. આખાનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે, ખ્યાલ પડે. તો અહીંયા તું કન્સિડર કરી શકે કે અહીંયા 16/4 અને અહીંયા આવશે 16/3, એટલે આનો વર્ગ આવશે. તો તમને જવાબ મળે 16/9. જો મેક્સ બાય મીન કીધું હોય તો મીન બાય મેક્સ કીધું હોત તો 9/16 આવે. તો આ કન્ટિન્યુટી એટલે સાતત્ય સમીકરણ કહેવાય. તો આના બધા જ સમ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે હોય. પછી તમે જેટલા એક્ઝામ્પલ આપો એટલા ઓછા. ખાલી કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે અલગ અલગ ક્ષેત્રફળ ધરાવતી નળી હશે તો એવી અચળ રહીએ, બસ આટલું ધ્યાનમાં રાખવાનું. એવી કેવો રહીએ? અચળ રહીએ. એટલે A1V1 A2V2 ઉપરથી તમે આગળ વધી શકો. જ્યાં ક્ષેત્રફળ મોટું હશે ત્યાં વેગ ઓછો હશે, ક્ષેત્રફળ નાનું હશે ત્યાં વેગ વધારે હશે. હવે 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 એના પછીનો ફંડા સાતત્ય સમીકરણની સાથે એક બીજું સમીકરણ એડ થાય અને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે અને એ છે બર્નુલીનું સમીકરણ, બરાબર છે. હવે આ બર્નુલીનું જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ કેવું હોય છે એની ચર્ચા કરીએ. તો બર્નુલીનું સમીકરણ બીજું કાંઈ નથી કે માની લો કે આ જ રીતે કોઈ આ રીતનો માની લો કે તમારી પાસે અલગ અલગ આડછેદ ધરાવતો પાઇપ છે, બરાબર. કે આડછેદ કેવા છે? ના, અલગ અલગ છે. હવે આ જગ્યામાંથી એક કોઈ પ્રવાહી છે એનો જથ્થો તમે વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરો તો એ પસાર થાય છે, બરાબર. તો અલગ અલગ જગ્યાનો વેગ કેવો હશે? અલગ અલગ. હવે તેમાં માસ્ટર થઈ ગયા હોય તમે, માની લ્યો કે અહીંયા એ બિંદુ છે,
આ જગ્યાએ તમે કન્સિડર કરો, અહીંયા કયું બિંદુ છે? એ બિંદુ છે, અને આ જગ્યાએ કયું બિંદુ છે? બી બિંદુ છે. તો બર્નોલીના સમીકરણ મુજબ તમે જે બિંદુ છે ત્યાંનું દબાણ, સાંભળજો, બિંદુ છે ત્યાંનું દબાણ અને ત્યાંનો ફ્લો, એટલે તમે એમ કહી શકો કે અહીંયા જે પ્રવાહ છે ને, લિક્વિડનો જે પ્રવાહ છે ને, એની ગતિ ઊર્જા જે 1/2 રો ઇન્ટુ વી સ્ક્વેર વડે આપવામાં આવે છે. રો એટલે એ જગ્યાની ઘનતા. આ હંમેશા કેવું હોય? અચળ હોય. લ્યો આ આ બર્નોલીનું સમીકરણ. તો તમને આવી કોઈ સિચ્યુએશન આપે કે આ રીતની ટ્યુબ છે, તો તમે એ બિંદુ પાસે શું લખી શકો? તો કે એ બિંદુ પાસેનું દબાણ વત્તા 1/2 રો ઇન્ટુ વી સ્ક્વેર, પણ એ બિંદુ પાસેનો વેગ, અને રો તો આખે આખું દ્રવ્ય એક જ છે એટલે તો સરખું જ હોય. બી બિંદુ પાસે શું લખી શકો મિત્રો? બીનું દબાણ વત્તા ત્યાંનો, આમ કહી શકો કે ત્યાંનો આમ આ જે ફ્લો જાય છે ને, આ એની ગતિ ઊર્જા, તો ઈ 1/2 રો ઇન્ટુ વી સ્ક્વેર થશે, ને બી પાસેનો વેગ. આ બંને લિક્વિડ જ છે એટલે એની ઘનતા તો સરખી જ થશે, બરાબર? તો આવું સમીકરણ તમે આપી શકો. હાલો ડન. હવે એક ક્વેશ્ચન પૂછું, એક ક્વેશ્ચન તમને આના ઉપરથી આપું. માનો કે કંઈક સિચ્યુએશન આવી છે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે નંબર 6 કેસની વાત કરીએ છીએ, ટોટલ 6 કે 7, વોટ એવર નંબરથી કામ નથી, આપણે કન્સેપ્ટ સમજવાનો છે. જોજે મિત્રો, તને કંઈક આવી ટ્યુબ આપી છે કે આ કેવી? અરે ભાઈ જોતો ખરા, હજી હવે તારી ટ્યુબ થઈ ટન ટના ટન, આવી ટ્યુબ છે, ખ્યાલ પડે? આની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રવાહી છે, એ આમ ટૂંકમાં ફ્લો છે, ફ્લો કરે છે, એટલે કે અહીંથી આ જગ્યાએ આમ જાય છે, બરાબર? અહીંયા હું ફટાકથી થોડુંક આમ ડ્રો કરી દઉં છું, પણ સમજી જાજો કે પ્રવાહી છે એ આ આ ટ્યુબમાંથી આમ જાય છે, તો ખબર હશે કે અહીંયા એનો વેગ કેવો હશે? ઓછો, વળી પાછો વધારે, વળી પાછો ઓછો, આવું થાય એ તમને ખબર જ છે, બરાબર? અહીંયા તમને બે બિંદુ આપ્યા, જો અહીંયા આપણે ગ્રીન બિંદુ કન્સિડર કરીએ અને આ જગ્યાએ બી બિંદુ છે ને યલો કહી દઈએ. આ આનો ડેટા બધો ગ્રીન છે ને, એનો ગ્રીન થી જ આપો. આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને જે ક્ષેત્રફળ છે ને, એ તમને આપ્યું છે 40 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું આપ્યું છે? 40. અને અહીંયા જે બી છે ને, બી 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 નું ક્ષેત્રફળ આપ્યું છે તમને વિદ્યાર્થી મિત્રો 20 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે એક્ઝેક્ટલી અડધું આપ્યું છે, બરાબર? આટલું થઈ ગયું. પછી આની અંદર પાણી છે, બોસ પાણી છે, અને પાણીની ઘનતા તમને ખબર હોય, જે લિક્વિડ છે એની ઘનતા તમને અહીંયા ખબર હોવી જોઈએ, પાણીની કે તોય ભલે ને ન કે તોય ભલે, 1000 કિલોગ્રામ ના છેદમાં મીટર ઘન, સીજીએસ માં જોતી હોય તો 1 થાય, બરાબર? ઓકે, હાલો હવે ન્યાયું કીધું છે અહીંથી અહીંયા અહીંનું પ્રેશર માનો કે પીએ હોય, જોજો અહીંનું પ્રેશર માનો કે પીએ હોય, અને અહીંનું પ્રેશર વિદ્યાર્થી મિત્રો માનો કે પીબી હોય, ડન? તો જે પ્રેશર ડિફરન્સ જે છે ને, પ્રેશર જે ડિફરન્સ છે ને વિદ્યાર્થી મિત્રો, આ પ્રેશર ડિફરન્સ કેટલાનો છે? તો કે પ્રેશર ડિફરન્સ તમને અહીંયા ક્વેશ્ચનમાં આપેલો છે, અને એ ડિફરન્સ તમને કંઈક આવો આપ્યો છે. જોજો આ જગ્યાએ હું કોમન ડેટા લખું છું, આ આ બ્લુથી કોમન ડેટા, કે બે જગ્યાએ અહીંયા તમને પીએ માઇનસ પીબી આપેલું છે 700 ન્યૂટન પર મીટર સ્ક્વેર. મેં કેમ પીએ માઇનસ પીબી લખ્યું? કારણ કે વધારે દબાણથી ઓછા દબાણ તરફ આ રીતે ફ્લો જાય છે, આ તમને આપેલું છે, ડન? તો ભાઈ અમારે મેળવવાનું શું છે? તો કે આ આ જે મોટર છે ને, એ જેટલા વેગથી આમ ગતિ કરે છે ને, એ તમારે મેળવવાનું છે, બીજું કંઈ છે નહીં, બરાબર છે? હાલ કંઈ વાંધો નહીં, મેળવી દઈએ. પણ એ પહેલાં અહીંયા બે નિયમ વાપરવાના છે વિદ્યાર્થી મિત્રો, જોજો, ખાસ જોજો. મેં તમને બે સમીકરણ કરાવ્યા, એક સાતત્ય સમીકરણ કરાવ્યું અને એક બર્નોલીનું સમીકરણ કરાવ્યું, બંને આ કેસ માટે એપ્લાય કરીએ. જોજો પેલા હું વિદ્યાર્થી મિત્રો સાતત્ય સમીકરણની હિંમત કરું છું, જોજો. કયું સમીકરણ? સાતત્ય સમીકરણ. ઓકે, જસ્ટ સેકન્ડ, આપણે છે ને શું કરીએ, કલર કલર મેચ રાખીએ જેથી જબરજસ્ત તમને ખ્યાલ પડે. હાલો આના ટાઇટલ માટે હું આને વાપરું છું. સાતત્ય સમીકરણ શું કહી ગયું વિદ્યાર્થી મિત્ર આપને? સાતત્ય સમીકરણ કહી ગયું કે એ અને બી નો ગુણાકાર કેવો રહે? અચળ જ રહે, રાઈટ? તો આ જગ્યાએ જોતો, આ જગ્યાએ જોતો વિદ્યાર્થી મિત્ર, હું શું કરું ખબર? આ ગ્રીન કલર થી આમ લખું A1, V1, અને અહીંયા હું આવું લખું છું યલો કલરથી A2, V2, ડન? હવે આ આ જે ગ્રીન કલર છે એ કયા બિંદુ માટેનો કાંડ આપણે કરવાનો છે? આખો કાંડ બિંદુ A માટેનો છે, અને આ આ યલો કલર છે એ કોના માટે છે? તો કે બિંદુ B માટે છે. હવે જોજે અહીંયા ટેન્શન નથી, બે બાજુ જે એકમ હોય, કારણ કે ઉડી જ જવાના છે, તો એની જગ્યાએ હું શું લખીશ? 40 લખું. અહીંયા વેગ જે હશે, આ આખો ફ્લો આમ જતો હશે, એનો વેગ કેટલો મારે લેવાનો છે? VA લેવાનો છે, ડન? A2 એટલે આ જગ્યાએ અહીંયા ફ્લો જતો હશે, એનો વેગ હું VB લઈશ, પણ એનું ક્ષેત્રફળ કેટલું છે? 20 જેટલું છે. તો આવું થાય એ તને સમયડું શું? જો તો 20 બે ચાલી, તો 2VA બરાબર VB,
એનો મતલબ અહીંયા જે ફ્લો છે ને એના કરતા એ બમણો હશે. એ તો મેં પહેલા જ કીધું હતું, નાનું ક્ષેત્રફળ એમ ફ્લો કેવો હોય, જાજો હોય તો એ આટલો છે. આને બોલી જાય પ્રેમ સે બોલો પરિણામ નંબર એક. એ આગળ ક્યાં કામ આવશે હવે જોજે, હવે જોજે. આ સાતત્ય સમીકરણ તે જોયું ને, હવે આપણે બર્નુલીનું સમીકરણ કન્સિડર કરી હાલો. તો આ બર્નુલીના સમીકરણ મુજબ આપણે શું કન્સિડર કરી શકીએ, લખાવતો મને ગ્રીન માટે લખાવ. ગ્રીન માટે તું લખીશ ન્યાનું દબાણ વત્તા એ ફ્લોની ગતિ ઉર્જા, એટલે કે એકના છેદમાં બે રો ઇન્ટુ વીએ સ્ક્વેર વા ભાઈ વા. અને અહીંયા 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 એલો માટે ત્યાંનું દબાણ પીબી અને ગતિ ઉર્જા તો કે એકના છેદમાં બે રો ઇન્ટુ વીબી સ્ક્વેર. હાલો કાંઈ ઘટે નહીં જીવનમાં, જબરજસ્ત. આટલું ક્લિયર થઈ ગયું. તો હું જોજો આને છે ને આ રીતે આમ કન્સિડર કરું છું. હવે આ પીએ તો છે જ, અહીંયા છે જ પીએ, સોરી કલર આપણે એ જ રાખીએ એટલે પરફેક્ટલી સમજે. હાલો પીએ તો છે જ, આ પ્લસ પીબી આમ આવે તો શું થશે, માઇનસ પીબી થશે. જોજે આ એકના છેદમાં બે રો ઇન્ટુ વીબી સ્ક્વેર છે, આ ગ્રીન આ બાજુથી અહીંયા મુલાકાત લેશે તો એકના છેદમાં બે રો ઇન્ટુ વીએ સ્ક્વેર થશે. ડન. તો જો તો આ જગ્યાએ તને શું મળ્યું, અહીંથી એકના છેદમાં બે રો કોમન લઈ લે તો વીબી સ્ક્વેર માઇનસ વીએ સ્ક્વેર થયું. હાલો આ એકના છેદમાં બે રો, હવે કિંમત મૂકી દે સીધી. હવે અહીંથી ડાયરેક્ટ કરું છું, આ વીબી ની જગ્યાએ તું ટુ વીએ લખી શકે તો વીબી સ્ક્વેર એટલે કેટલા થાય, હાલ ફટાકથી મને કહી દે, ફોર વીએ સ્ક્વેર થાય. માઇનસ વીએ સ્ક્વેર તો છે જ, તો એ મળ્યું શું તમને, તો કે તમને મળ્યું વિદ્યાર્થી મિત્રો પીએ માઇનસ પીબી બરાબર એકના છેદમાં બે રો, અને ચાર માઇનસ એક એટલે ત્રણ વીએ સ્ક્વેર આવું થયું ને, બરાબર છે. અચ્છા હવે જોજો, હવે ગણતરી તમારા ઉપર, અહીંયા બધી જ વસ્તુ આપણને ખબર છે. આ કેટલું આપ્યું છે, સાતસો આપ્યું છે બરાબર. આ એકના છેદમાં બે રો એટલે કેટલા આપ્યા છે, હજાર આપ્યા છે. આ ત્રણ એટલે ત્રણ, અને આ કેટલા થશે, વીએ સ્ક્વેર થશે બરાબર. આગળ વધીએ અને વધતા જ રહીએ, તો ગણતરીમાં આપણે થોડાક આગળ જઈએ છેલ્લે સુધી કરાવી દઉં ચલો ને. તો વીએ સ્ક્વેર બરાબર શું મળ્યું, તો કે બે ગુણાકારમાં સાતસો ના છેદમાં હજાર ગુણાકારમાં ત્રણ, આટલું મળ્યું બરાબર. એટલે જો અહીંથી બે બે મીંડા ઉડી જશે તો અહીંયા વધશે ચૌદ ના છેદમાં ત્રીસ બરાબર. તો વીએ બરાબર તમને મળશે અંડર રૂટ ચૌદ ના છેદમાં ત્રીસ, આટલું મળ્યું બરાબર છે. ઓકે હાલો હવે આનું વર્ગમૂળ છે ને અંદાજિત તમને કિંમત, અમુક અમુક વસ્તુઓ છે, અમુક અમુક વસ્તુ તો તમે કન્સિડર કરી શકો, કે મેં તમને હમણાં જ કીધું હતું વર્ગમૂળ કઈ રીતે ઘટે. તો આ કોની કોની વચ્ચે હશે, ચૌદ અને ત્રીસ કન્સિડર કરો તો બે નો વર્ગ એક નો વર્ગ એક, બે નો વર્ગ ચાર, ત્રણ નો વર્ગ નવ, ચાર નો વર્ગ સોળ, પાંચ નો વર્ગ પચીસ, છ નો વર્ગ છત્રીસ. તો આ છે એ આની નવ અને ચૌદ ની વચ્ચે હશે, પણ ચાર ની વધારે નજીક છે, એટલે આમ તમે 3.75 જેવું એપ્રોક્સિમેટ લઈ શકો. ખ્યાલ પડે, આમ અંદાજી તમને એવું આઈડિયા આવી જાય નાનો મોટો બરાબર. અહીંયા આ ત્રીસ છે એ આ પચીસ અને છત્રીસ ને, પણ પચીસ અને ત્રીસ એટલે આમ જોવા જાવ ને તો વચ્ચે થયું આમ, એટલે આની કિંમત નિયર અબાઉટ 5.5 કન્સિડર કરી શકો. ખ્યાલ પડે, તો આવું થઈ જાય ને. આ વીએ મળ્યો, હવે તમને ફ્લો રેટ પૂછશે. જો આ વીએ મળ્યો તમને વિદ્યાર્થી મિત્રો, ફ્લો રેટ પૂછશે એટલે કે જે પ્રવાહી ફરે જે પસાર થાય છે ને એનો દર, એનો વહન પામવાનો દર, વહન દર કહેવાય. ફ્લો રેટ એટલે વહન દર તમે કન્સિડર કરી શકો. તો એ વહન દર કેટલો થશે, હંમેશા યાદ રાખજે એ ગુણાકારમાં વી જેટલો થશે. બોલી જાય કેટલો થશે, એ ગુણાકારમાં વી જેટલો થશે. પણ એ ક્યાંનું, જ્યાંનો વેગ હોય ન્યાનો. તો આ વી મને ક્યાંના મળ્યા, એ બિંદુ પાસે ના ને, તો એ બિંદુ પાસેનું ક્ષેત્રફળ કેટલું હતું, ચાલીસ. તો એ વહન દર મેળવવો હોય તારે તો એની કિંમત લેવાની ચાલીસ. પણ જોજે 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 લ્યા, અહીંયા ચાલીસ તે લખ્યું હતું સેન્ટીમીટર ઘન. ખ્યાલ પડે, અને આ તારો જે જવાબ આવ્યો છે ભાઈ, એ જવાબ કેમાં છે, મીટર પર સેકન્ડ. તો આને તું સેન્ટીમીટરમાં ફેરવીસ તો આવું મળે 3.75 છેદમાં 5.5 ગુણાકારમાં 100 મીટર પર સેકન્ડ થઈ ગયું ને. સેન્ટીમીટર પર સેકન્ડ થઈ ગયું ને, કારણ કે મીટરને કેમાં ફેરવા, સેન્ટીમીટરમાં. તો અહીંયા તને મળશે 375 ના છેદમાં 5.5 અને સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે તારો ફ્લો રેટ છે ને, ફ્લો રેટ એનો એકમ આવે સેન્ટીમીટર ઘનના છેદમાં સેકન્ડ. જોજે તો અહીંયા તું જવાબ કરીશ એટલે તને મળી જશે બરાબર. તો આ જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો કંઈક આવો આવશે, કે આમ તમે જનરલી છેદ ઉડાડો ને અહીંયા તો ખ્યાલ આવી જશે બરાબર. એટલે ટૂંકમાં 3000 ની આડેગાડે કંઈક જવાબ આવવો જોઈએ. ઓકે હાલો, તો આમાંથી શું શીખવાનું હતું, આમાંથી મેં તમને જબરજસ્ત એવી વસ્તુ શીખવાડી દીધી. બસ પહેલા સાતત્યનું સમીકરણ વાપરવાનું,
પછી બર્નોલીનું સમીકરણ આ રીતે વાપરી શકાય, બરાબર છે? અને આ જગ્યાએ તમને ફ્લો રેટ પૂછે, વહન દર પૂછે, તો એ ગુણાકારમાં બી, બરાબર છે? ઓકે, હાલો હવે આવી જ વસ્તુ પૂછો. એક બર્નોલીનું જે સમીકરણ મેં તમને અત્યારે કીધું ને, એનો જ એક કેસ આપી દો. હાલો, એનો જ એક નાનો એવો કેસ છે, એની ચર્ચા કરી લઈએ. માનો કે આ રીતની ટ્યુબ છે, આ થોડોક સેલો છે, બરાબર? આ જ રીતની વસ્તુ તમને સીધો ખબર પડી જશે કયું સમીકરણ લેવું ને, કારણ કે આમાં બે થી ત્રણ અલગ અલગ સ્પેશિયલ કેસીસ છે, એને રિલેટેડ જ પ્રશ્ન પૂછાય, બરાબર? માનો અહીંયા તમને દબાણ આપ્યું છે પી જેટલું, આ બિંદુએ અહીંયા દબાણ આપ્યું છે પી બાય ટુ જેટલું. અહીંયા જે એનો વેગ છે ને કેપિટલ વી છે, અહીંયા જે વેગ છે ને એ સ્મોલ વી છે, અહીંયા ટૂંકમાં સ્મોલ વી છે, આવું આપ્યું છે. તો તમારે કેપિટલ વી મેળવવાના છે, કેપિટલ વી મેળવી આપવાના. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું નથી, એટલે એનો મતલબ ખાલી શું આવશે, બર્નોલીનું સમીકરણ. હાલ આને તમે ગ્રીન પાર્ટ કહી દો, અને આ જગ્યાએ છે ને આને તમે યલો પાર્ટ કહી દો. તો ગ્રીન પાર્ટ માટે મને સમીકરણ લખાવો, તો ન્યાનું દબાણ પી, હવે સીધું લખું છું, ન્યાનું દબાણ પી, પછી એકના છેદમાં બે, બોલી જાય બોલી જાય, એકના છેદમાં બે રો ઇન્ટુ વી સ્ક્વેર, વા ભાઈ વા, તો એકના છેદમાં બે રો ઇન્ટુ વી સ્ક્વેર, પણ આ છોટું વી છે. હવે આમાં પ્રવાહી તો સેમ જ હશે, એ ફ્લો થાય છે, ટૂંકમાં પ્રવાહી છે એ વહે છે, વહન થાય છે આ રીતે, અને એની ઘનતા કેટલી છે, રોજ એટલી છે. હાલો કશો જ વાંધો નહીં, અહીંયા મને લખાવ યલોનું લખાવીનું દબાણ કેટલું, તો કે પીના છેદમાં બે, હાલો એકના છેદમાં બે રો ઇન્ટુ વી સ્ક્વેર, પણ કેપિટલ વી સ્ક્વેર. હાલો અહીંયા સુધી ડન ને, હવે જો આલાની ગણતરી કરવાની છે, કેપિટલ વી મેળવવાના છે, તો એકના છેદમાં બે રો વી સ્ક્વેર થયું, તો પી માઇનસ પી બાય ટુ પ્લસ એકના છેદમાં બે રો ઇન્ટુ વી સ્ક્વેર થઈ ગયું. હાલ તો અહીંયા આખામાંથી અડધું જાય તો અડધું, તો પી બાય ટુ પ્લસ એકના છેદમાં બે રો ઇન્ટુ વી સ્ક્વેર થઈ ગયું, વાહ ભાઈ વાહ. તો જો બધેથી અહીંયા બે બે ઉડી ઉડી જાય તો ટાટા બાય બાય એન્ડ સી યુ, ક્યાં બાત હૈ, જકાસ. ચલો તો અહીં મળ્યું શું ભાઈ, મળ્યું આપણને રો કેપિટલ વી સ્ક્વેર બરાબર પી પ્લસ રો વી સ્ક્વેર સ્મોલ, આવું થયું. હાલ હવે રોને છેદમાં જ આવે દે ફટાકથી, તો કેપિટલ વી સ્ક્વેર, કેપિટલ વી સ્ક્વેર બરાબર પી પ્લસ રો વી સ્ક્વેર ના છેદમાં રો, ક્યાં બાત હૈ, સેપરેટ છેદ દઈ દે તો પી ના છેદમાં રો પ્લસ આ રો રો ઉડી જાય તો આ વી સ્ક્વેર, આ પ્લસ છે, બરાબર? તો હવે તું બંને બાજુ વર્ગમૂળ કાઢી લે, તો કેપિટલ વી બરાબર શું મળે, તો કે ટોપીની અંદર વર્ગમૂળમાં પી ના છેદમાં રો પ્લસ સ્મોલ વી સ્ક્વેર લેવામાં શું અઘરું છે, કાંઈ નથી, જબરજસ્ત. આ બધા ફંડા હું કરાવું છું ને એ મેક્સિમમ વધારે પડતા ઇમ્પોર્ટન્ટ જેડબલઈ માટે હું કહીશ, બરાબર? કારણ કે એની ગણતરી થોડી ઘટકે છે, એટલે એ રીતની વસ્તુ હું તમને પ્રિફર કરાવું છું. પછી અમુક થિયરિટિકલ પોઈન્ટ આપણે ચર્ચા કરવાની છે કે જે ટૂંકા અને ટચ હોય, પણ અત્યારે હું તમને જબરજસ્ત એવા લોજિક સમજાવું છું. લોજિકની અંદર તમે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે સમીકરણ પકડજો કે કયા સમીકરણની હું વાત કરું છું. મેં અત્યાર સુધીની ચર્ચામાં પેલા દબાણની વાત કરી, યાદ આવે, પેલા મેં દબાણની વાત કરી, પછી મેં ફ્લોટેશન વાળી વાત કરી, ઓલી તરવા વાળી, અને પછી સાતત્ય સમીકરણનો ફંડા જોયો, અને પછી બર્નોલીનું સમીકરણ છે એનો ફંડા જોયો. તો આટલી વસ્તુ તમારા મગજમાં વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ જવી જોઈએ, ક્લિયર કટ કમ્પ્લીટેડ થઈ જવી જોઈએ, બરાબર? હવે આના ખાસ કિસ્સા પણ છે, કયા, આજે બર્નોલીનું સમીકરણની જોયું ને એના ખાસ કિસ્સા પણ છે, જબરજસ્ત, એ પણ જોશું. પણ એ પહેલા એક નાનું અને નજુકડું ઇક્વેશન છે એ તમને આપી દો, બરાબર? હવે એ ઇક્વેશન ની વાત કરું ને, આમ તો એ પણ સ્પેશિયલ કેસ છે, ઘણી બધી વખત એને રિલેટેડ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયા છે, અને એનું જે ટાઇટલ હું તમને કન્સિડર કરાવીશ ને, એ ટાઇટલ આવું આપીશ વિદ્યાર્થી મિત્રો, ઈ ફ્લક્સનો વેગ. કોનો વેગ? ઈ ફ્લક્સનો. તમને એમ થશે આ વળી શું છે ઈ ફ્લક્સ, જોજે સાંભળજે, જસ્ટ અ સેકન્ડ, યસ, ઈ છે ઈ ફ્લક્સનો વેગ, બરાબર? હાલો આ છે શું, તો કે માની લ્યો કે કન્ટેનર છે એઝ એ એક્ઝામ્પલ, વાહ ભાઈ વાહ, જબરજસ્ત. હાલો કન્ટેનરની અંદર પાણી ભરેલું છે, બરાબર? એવું માનીએ, કોઈ પણ લિક્વિડ ચાલે હો, પણ અત્યારે હું પાણી રાખીશ, તો આ જ બ્લુ હે પાણી, પાણી પાણી પાણી, ક્યાં બાત હા, તો આની અંદર ભાઈ પાણી ભરેલું છે. હવે આમાં અહીંયા આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો નાનું એવું છિદ્ર પાડવામાં આવે, નાનું એવું શું પાડવામાં આવે, છિદ્ર પાડવામાં આવે, તો શું થશે, બરાબર છે? અહીંથી પાણી નીકળશે અને આ રીતે આમ પડશે, આવી એમ થઈને આવી ધાર પડશે અહીંથી આ રીતે. હવે માની લે કે એ એક્સ જેટલું અંતર કાપે છે, અહીંથી એક્સ જેટલા અંતરે એ ધાર છે એ પહોંચે છે, બરાબર? હવે ટોટલ વિદ્યાર્થી મિત્રો તમે ડેટા કન્સિડર કરો અહીંયા, તો હું તમને એવું કહું કે ટોટલ જે આની ઊંચાઈ છે ને, ટોટલ એ ટોટલ ઊંચાઈ કેપિટલ એચ છે માની લે,
અહીંથી તમે જે છિદ્ર પાડ્યું એ સ્મોલ એચ ઊંચાઈ છે, તો આટલો પોર્શન કેટલો થાય? વાહ ભાઈ વાહ, કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ થાય. ઓકે, નો ઇશ્યુ. આ દ્રવ્યની ઘનતા રો જેટલી છે, દ્રવ્યની ઘનતા જે લિક્વિડ છે એની ઘનતા કેટલી છે? રો જેટલી છે, બરાબર. તો અહીંથી જે લિક્વિડ તમને મળે છે, જોજો, અહીંથી જે લિક્વિડ બહાર નીકળે છે એનો ક્ષમ ક્ષિતિજ દિશામાં વેગ, અહીંથી ક્ષમ ક્ષિતિજ દિશામાં જે વેગ હશે ને એનું સમીકરણ થાય 2gh. આ ધ્યાનમાં રાખજે, યાદ રાખજે. અહીંયા તને જે વેગ મળે ને એનું સમીકરણ થશે 2gh. અને તને એમ કહેવામાં આવે ને કે અહીંયા ભાઈ આ આ x જેટલું અંતર કાપે છે તો મહત્તમ રેન્જ કેટલી મળે? મહત્તમ રેન્જ વિદ્યાર્થી મિત્રો કેપિટલ h જેટલી જ મળશે. ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તમને અહીંયા કદાચ એવું પૂછે કે ભાઈ એને અહીંથી નીકળી અને તળિયાની સપાટી સુધી પહોંચવા કેટલો સમય લાગે, તો એનું ઇક્વેશન તમને કહી દઉં. એ ઇક્વેશન આવું આવે, t બરાબર અંડરરૂટ 2h માઇનસ h ઇન્ટુ g. કદાચ તું આ યાદ ન રાખ ને તો સિમ્પલ ડેરિવેશન કરી શકીશ. ઓલું સમીકરણ છે ખબર, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, આવું ઇક્વેશન છે ને. તો એમાં તું આ નીચે આવે છે તો ઇનિશિયલ વેગ 0 લઈ લે, મુક્ત પતન જેવી સ્થિતિ કર, તો આ આ ડિસ્ટન્સ x કેટલું છે? તો કે h માઇનસ h છે, આ 0, આ 1/2, આ પ્રવેગ એટલે g અને t સ્ક્વેર. આમાં તું t ને સમીકરણનો કર્તા બનાવીશ ને આ મળે કે ઈ ભાઈ આ આ જે છે ને આ આ x એટલે જો જે આ નથી હો, આ આ આ વર્ચ્યુ આ આ ડિસ્ટન્સ છે. આ સમીકરણમાં તો આવે ને અને તને ભૂલ ન પડે ને એટલે હું અહીંયા s લખી નાખું. એ ડિસ્ટન્સ ને તું s કહી દે તો એ ડિસ્ટન્સ કેટલું, આ ઊભી ઊંચાઈ જેટલું આપણે કન્સિડર કરતા હોય તો આટલું થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને x ને રેન્જ કહેવામાં આવે, આ x કેટલું અંતર કાપે ને એને રેન્જ કહેવામાં આવે. તો ઈ મેળવવું હોય તો ઈ આ રીતે મળે, એનું સમીકરણ આવું છે, x બરાબર 2 ઇન્ટુ અંડર રૂટ h ઇન્ટુ h માઇનસ h. આ કેટલે સુધી પહોંચશે? તો એનું એનું ઈ સમીકરણ સિમ્પલ છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. બોલ 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 ભાઈ. વેગ બરાબર અંતર ના છેદમાં સમય. અંતર કેટલું કપાવવું છે તારે? એક સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો છે? v. એ માટેનો સમય કેટલો? t. વાહ ભાઈ વાહ. તો x બરાબર v ઇન્ટુ t. વેગ કેટલો? વેગ કેટલો? અંડર રૂટ 2gh. ક્યાં વાત છે, જબરજસ્ત. અને સ્મોલ t તારા કેટલા? 2 ઇન્ટુ h માઇનસ h ના છેદમાં g. હવે તું કરી લે બેયનો ગુણા અને કાર તને મળી જશે, આ સમીકરણ છે મળી જશે. તો આ આવા આવા નાના મોટા એના સમીકરણ વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આટલી વસ્તુ ક્લિયર થઈ? તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે મગજમાં રાખવાની છે, બરાબર. તો જો આ એક સ્પેશિયલ કેસ કે આની અંદર તમને બસ આ ત્રણ વસ્તુમાંથી જ કોઈ એક પૂછી શકે, અને સૌથી વધારે એમાંથી જો મારા મત મુજબ પૂછાતું હોય ને તો લો વેગ કયો? તો કે ભાઈ ઈ ઈ જે છિદ્ર પાડવામાં આવે ઈ ઈ છિદ્રમાંથી કોઈ પ્રવાહી વિદ્યાર્થી મિત્રો બહાર નીકળતું હોય તો એનો વેગ કેટલો હોય? બસ એવી વસ્તુ પૂછવામાં આવે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ પૂછી જ નાખું, લ્યો ને. તમને એમ કીધું છે એક નળાકાર પાત્રમાં 3 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે, સામજે. એક નળાકાર પાત્ર છે આકારે આ રીતે, બરાબર. આની અંદર વિદ્યાર્થી મિત્રો શું ભરેલું છે? વાહ ભાઈ વાહ, પાણી ભરેલું છે. તો આજ બ્લુ હે પાણી 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 પાણી, ક્યાં બાત હે, જબરજસ્ત. કેટલી ઊંચાઈ સુધી ભરેલું છે? 3 મીટર સુધી ભરેલું છે. ઓકે, હવે પાત્રના તળિયેથી સહેજ ઊંચે એટલે કેટલી જગ્યાએ? તો પાત્રના તળિયેથી અહીંથી એક છિદ્ર પાડવામાં આવે છે એટલે પ્રવાહી અહીંથી બહાર નીકળશે, પણ ઈ ઈ કેટલી ઊંચાઈ છે ખબર મિત્રો? ઈ આઈપી છે તમને 0.525 મીટર. તો આ કેટલી થશે? આ આ આ જે ઊંચાઈ છે આટલી ઊંચાઈ તને કેટલી મળે? હાલ કેજી ને. વેરી ગુડ, 3 માઇનસ 0.525 મળે ને, એટલે ઈ થશે કઈક 2.475 મીટર જેટલી થશે, બરાબર. હવે છિદ્રમાંથી બહાર આવતા પાણી છે એની એનું ક્ષમ ક્ષિતિજ વેગ મેળવવાનું છે. તો મેં તને સમીકરણ કહી જ દીધું, વી બરાબર અંડર રૂટ 2gh. તો 2 એટલે 2, જી એટલે જનરલી અહીંયા કહી જ દીધું હશે 10, પણ ગણતરી સહેલી પડે એટલે આપણે 10 કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે લઈ લઈએ. હવે એચ કેટલા લેવાના? તો ઈ છિદ્રની ઉપરની ઊંચાઈ લેવાની, આ અગત્યનું છે. જે છિદ્ર છે ને, છિદ્ર એની ઉપરની ઊંચાઈ, જો અહીંયા મેં લખેલું છે 2gh, જોયું તે 2gh, પણ આ h છિદ્રની કઈ છે? ઉપરની ઊંચાઈ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં છિદ્રની ઉપરની ઊંચાઈ કેટલી છે બોસ? ઈ છે 2.475. તો આટલું થશે એનો એપ્રોક્સિમેટ આન્સર, તને મળશે 7.036 મીટર પર સેકન્ડ.
તો આ રીતની વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે કન્સિડર કરી શકીએ. તો આને તમને જે વસ્તુ કીધી ને થોડી કન્સેપ્ટ બેઝ કીધી અને વધારે પડતી ઇમ્પોર્ટન્ટ જે ડબલઈ માટે, આમાંથી અમુક નાના નાના સમજેની ગણતરી ફટાકથી થઈ હતી એ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. હવે નેક્સ્ટ હું જે ચર્ચા કરીશ ને આના પછીના લેક્ચરમાં જ્યારે પણ મળશું ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે બહુ જ જબરજસ્ત એવી ટ્રીકની વાત કરશું. ખૂબ જ ઓછા ટાઈમમાં તમારું કામ થઈ જાય અને રિમેનિંગ આખો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય, ખૂબ જ ઓછા સમયમાં એવું કામ કરી નાખશું. બરાબર છે? તો અને ટોટલી જે તરલ મિકેનિક્સ જે છે એનો ટોટલ કન્સેપ્ટ છે ધમાકેદાર રીતે જબરજસ્ત રીતે ક્લિયર કરશું. આ વસ્તુ છે પરફેક્ટલી જોઈ લેજો, સમજી લેજો, નાની મોટી નોટ ડાઉન કરી લેજો. અને આમાંથી મેં તમને કરાવ્યું એ કહી દઉં, પહેલા દબાણવાળો કન્સેપ્ટ, પછી ફ્લોટેશનવાળો કન્સેપ્ટ, પછી સાતત્ય સમીકરણ, પછી બર્નોલીનું સમીકરણ, અને આ છિદ્ર પાડવામાં આવે ત્યારે શું થાય એની વાત કરેલી છે. તો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આરકેશરના બધાને ટાટા, બાય બાય, શિવ, થેન્ક યુ વેરી મચ ફોર joining and enjoying this video.